જય વસાડાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ પ્રેસ કરી બેલ આઇકોન પ્રેસ કરો. ચ્યવનપ્રાશ, ચ્યવનપ્રાશ ઉનાળામાં ખવાય કે નહીં? હવે જો મારા હાથમાં કાગળ જ છે, વાચકોએ જેટલા પ્રશ્નો અલગ અલગ સ્વરૂપમાં મોકલ્યા છે ને એનું આખું લિસ્ટ મેં બનાવ્યું છે, અને આ કાગળમાંથી 113 પ્રશ્નો આવેલા. અને બહુ સારા. તમારી લોકપ્રિયતા જુઓ કે 113, આયુર્વેદ શાસ્ત્રમાં લોકોનો રસ જુઓ કે 113 પ્રશ્નો ફિલ્ટર કરી અને એમાંથી મેં 27 પ્રશ્નો કાઢ્યા. અમુક સાવ કસ્ટમાઇઝ પર્સનલ કહેવાય એવા હતા, અમુક રિપીટ થતા હતા. ઓકે, એમાંથી 27 પ્રશ્નો છે. હવે જોઈએ આપણે સમયની અનુકૂળતા કેટલી રહે, કેટલા લઈ શકશું, બરાબર? પણ પહેલો પ્રશ્ન છે કે ચ્યવનપ્રાશ બધી સમયે ખવાય કે નહીં? હવે ચ્યવનપ્રાશ ની વાતમાં એવું છે કે એ ચ્યવનપ્રાશ જે છે રસાયણ છે. આખું એક ચેપ્ટર લખ્યું રસાયણ ચિકિત્સા, એટલે ટ્રીટમેન્ટની વાત જ્યાં શરૂ થાય છે ત્યાં પહેલા રસાયણ એટલે ઇમ્યુનાઇઝેશનની એક આખી ટ્રીટમેન્ટની ઓડબડ લખ્યા, જેમાં પંચકર્મ લખ્યું છે. પંચકર્મ સામાન્ય પરિભાષામાં એક સામાન્ય માણસ સમજાય એમ મારે સમજાવવું હોય તો પંચકર્મના મુખ્યતઃ બે ભાગ છે, શમન અને શોધન, બરાબર? ડિટોક્સિફિકેશન એન્ડ સ્ટ્રેન્થની. ડિટોક્સિફિકેશન, માનો કે પ્રકૃતિગત કઈ વ્યાધિ છે, હવે આપણે તો ગાડી સર્વિસ કરવી રહી, રોજ ચાલ્યા કરે એટલે થોડુંક તો કચરો આવવાનો, તો એ કર્યા પછી ચ્યવનપ્રાશ લેવાનો ઉલ્લેખ છે સામાન્ય રીતે. અને ચ્યવનપ્રાશ એના માટે પણ પ્રકૃતિ પરીક્ષણ થોડુંક જરૂરી છે. ધારો કે કોઈની પ્રકૃતિમાં ડિસ્ટર્બન્સીસ હોય, કોઈને ખરેખર એવા કોઈ વ્યાધિ હોય જે ચ્યવનપ્રાશ ન ખાવા જોઈએ, જેમ કે કોઈને સિવિયર ડાયાબિટીસ છે અને ચ્યવનપ્રાશમાં શુગર જાય છે, તો એ ચ્યવનપ્રાશ લેશે તો એની ઇમ્યુનિટી નહીં વધે, રાધર ડાયાબિટીસ વધશે, એની શુગર વધશે. એટલે એ સમજવું બહુ જરૂરી છે કે કોણે, તો ચ્યવનપ્રાશ નો જવાબ હામાં પણ છે અને નામાં પણ છે, કારણ કે ચ્યવનપ્રાશ ઇમ્યુનિટી માટે લખેલું છે. પણ એ બી તમે વૈદ્ય પાસે જઈને 100 રૂપિયા કન્સલ્ટિંગ આપીને પૂછવામાં શું વાંધો છે? મારો સિમ્પલ પ્રશ્ન એ છે કે તમને ડાયાબિટીસ છે, તમારી પ્રકૃતિમાં એસિડિટી વધારે છે, તો ચ્યવનપ્રાશ ક્યારે લેવો, કેટલી માત્રામાં લેવો, કોની સાથે લેવો, લેવો કે ન લેવો, આ બધું તમારા ડાક્ટરને નક્કી કરવા દે. જો હું ફેસબુક પર નક્કી કરી દઈશ, એટલે હું રમુજભાઈ એવું કહેતો હોઉં છું કે વોટ્સઅપ વૈદ્ય અને ફેસબુક ફિઝિશિયન એ યુગ આવી ગયું. લોકોને ફેસબુક અને વોટ્સઅપ ઉપર વૈદ્ય થઈ એટલે મને આયુર્વેદ વોટ્સઅપ નું કે વૈદ્યોનું, વૈદ્યો ને ખબર ના હોય એવી વાત વોટ્સઅપ પર ફરે છે, ભગવાન ચરક ને ખબર નહીં હોય, એટલે આમ કરી લો એટલે આમ થઈ જ જાય. બિચારા ભગવાન ચરકે લિસ્ટિંગ આપ્યું છે કે આટલા જે આટલા જે વ્યાધિઓ છે એ સાધ્ય છે, આ અસાધ્ય છે, આ યાપ્ય છે, આ કષ્ટ સાધ્ય છે. સાધ્ય એટલે તરત મટી જાય, કષ્ટ સાધ્ય એટલે મહેનત કરવી પડે, યાપ્ય એટલે ડાયાબિટીસ જેવું ટ્રીટમેન્ટ લીધા કરવી પડે, મટે નહીં પણ એનાથી બગડે નહીં, અને અસાધ્ય એટલે એમાં કાંઈ થઈ ન શકે. તો આવું ડિટેલિંગ ભગવાન ચરકે તો કર્યું જ છે, પણ આપણે ત્યાં કેવું છે કે બધું દાવાથી ચાલે છે કે શું સાહેબ આ મટી જાય, એટલે પેશન્ટને પાછું ફોન પર જ મટાડવું હોય, અને સાહેબ તમે 100% ગેરંટી આપો કે મારા પપ્પાનો પાર્કિન્સન્સ મટી જાય. હવે એને મેં જિંદગીમાં જોયો નથી, પપ્પાને શું થાય છે ખબર નથી, પણ એમને ફોન પર પાર્કિન્સન્સ તાત્કાલિક મટી જાયની ગેરંટી હોય તો હું તમારે ત્યાં દવા લેવા આવું. તો હું હાથ છોડીને કહું ભાઈ એવી ગેરંટી હું નથી આપતો. તું અને અમુક બાબતોમાં કારણ કે 100% વાત વિજ્ઞાન પેશન્ટને કે 101% ગેરંટી થી જે મટાડે ને ભૂત ભૂવા દ્વારા જાગા જાય, એને લવ પ્રોબ્લેમ સ્પેશિયાલિસ્ટ ને ભૂત મારી દઈએ ને, એ 101% વાળા હોય. અમે આ 101% માં નથી આવતા, અમે વૈજ્ઞાનિક લોકો છીએ. એટલે જે નથી મળતું, ભગવાન ચરક કે છે નથી મળતું, તો હું કેમ ન મળી અમારે? પણ તમે આમાં નથી આવતા, જે નથી મળતું એને સંવાદ અમે કરવો છે, એટલે તો બધા જે એવા લોકો છે કે તે મટાડી જ દઈએ, અમારી પાસે બધી વસ્તુઓનું જાદુ છે અને આખી પૃથ્વી ઉપર અમારી જ પાસે બધી ચિકિત્સા છે, બીજા કોઈ પાસે છે જ નહીં આનો ઉકેલ, એની સાથે તો સંવાદ જ ન થાય. પણ તકલીફ એ છે, પણ એનું કારણ શું છે? તમે જુઓ આપણે ત્યાં સક્સેસફુલ લોકો કોણ છે? નિર્મલ બાબા ને આશારામ બાપુ. તમે જુઓ સક્સેસફુલ લોકો એ છે જે ખોટા દાવા કરી શકે છે. હવે મારે મારું ઘર પણ ચલાવવાનું ને, એટલે માણસ જે કામ નાના લેવલ પર થઈ શકે છે એ કરે છે, અને એ નોન ક્વોલિફાઈડ લોકો જ કરે છે. ભણેલા હોય તો કોઈ દિવસ દાવો ન કરે, જે નોન ક્વોલિફાઈડ લોકો છે એ આવી બધી માથાકૂટ કરે તો જ એનું ઘર ચાલે, અને બિચારા 4 જ ઔષધ આવડે છે, બરાબર?
હવે એમાં એને બાકી બધું શેનાથી કરવાનું છે? એક એક મેં રિસર્ચ વાંચેલું જેમાં એવું કહે છે કે જ્યારે તમારે કોઈ પણ કામ કરવું હોય બિઝનેસ સ્પેસિફિકલી, તો તમને કોર નોલેજ ઓફ બિઝનેસ 12-20% ચાલે, અને તમારું કોલેટરલ નોલેજ કસ્ટમર ને કેવી રીતે સેટિસ્ફાઈડ કરવો, કેવી રીતે કમ્યુનિકેટ કરવું, જવાબ કેવી રીતે આપવી, સર્વિસ કેવી રીતે આપવી, ફોન કેવી રીતે અટેન્ડ કરવો, આ બધા કોલેટરલ આવડે એના 80% માર્ક છે. તો જેને પેલું 20% આવડતું જ નથી એનું 100% કન્સન્ટ્રેશન પેલા 80% પર છે. અને એને કારણે આપણે ત્યાં સામાન્ય રીતે જે માણસ છે એ તરત ભોળવાઈ જનારો, આ કોઈએ ગેરંટી આપી એને ન મટાડે તો એને કઈ ફાંસી દેવાતો નથી, અહીંયા કોઈ કાયદા એવા છે નહીં. તો એને કારણે આ બધી વિથાકૂટ પેદા થઈ છે. આ ખરેખર સરકારનું કામ છે કે આવા ફેક ન્યુસન્સને કાઢે. યુનિવર્સિટીએ જે તૈયાર કર્યા છે, પોલિશ કર્યા છે, ભણાવ્યા છે, જેણે પોતાની જિંદગીના પીક પ્રોડક્ટિવ 5 યર્સ એને આપ્યા છે વિજ્ઞાનને, અને શાસ્ત્રીય અભ્યાસ કર્યા પછી એના પછી પાછો 3 વર્ષ એમડી કર્યા પછી જયારે પ્રેક્ટિસમાં બેસે તો એની વાત સાંભળવામાં આવે, નહીં કે જે ફેક લોકો છે જે માર્કેટિંગ કરી જાણે છે. કારણ કે દરેક વખતે ઇન્ટેલિજન્ટ માણસ માર્કેટિંગ કરી જાણે એ શક્ય નથી. મેં એવા વૈદ્યો પણ જોયા છે કે જે મોટી ઉંમરના હોય પણ સ્વભાવથી એકદમ ગુસ્સા વાળા, પ્રકૃતિએ લોકોને બહુ હળવા મળવા વાળા ન હોય તો એમનું જ્ઞાન એમની પાસે જ રહી જાય. કારણ કે એ તમે કહો છો માર્કેટિંગ ન કરી શકતા હોય, એ જે એમની પાસે જઈ શકે ને આવે તો જ વાત કરે, બાકી મજા ના આવે તો લાંબી વાત પણ ન કરે. અને મેં એવા પ્રામાણિક લોકો પણ જોયા, એક્ઝેક્ટલી અખબારોમાં કોલમ લખતા હતા સર્વ મિત્ર નામથી, લાભશંકર ઠાકર, આ મારો વ્યક્તિગત અનુભવ છે. મારા મમ્મીને કેન્સર હતું તો મેં એમને ફોન કરેલો 2002 સાલમાં, અને મેં એમને કહ્યું, મેં કીધું ભાઈ મારે ડોક્ટરોએ તો એમ કહ્યું છે કે ભાઈ આમાં કંઈ બહુ થઈ શકે એમ નથી, તમે કેમોથેરાપી એ લાગુ નથી પડતી, કશું જ નથી, ઘરે રહીને એમને જેટલો આરામ થાય એટલો કરાવો અને સિમ્પટમ કેડા કરો. એટલે મેં કીધું મારે આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરાવવી હોય તો લાભશંકર ઠાકરનો જેમને અનુભવ હશે, કવિ તરીકે, લેખક તરીકે, નાટકકાર તરીકે પણ બહુ આકરા અને બહુ આમ નવા, તો એમણે મને ફોનમાં જ કહી દીધું, મને છોકરા જો પહેલી વાર, છોકરા એમ કહીને આમ જ, છોકરા જો પહેલી વાર કેન્સર બેન્સર આયુર્વેદ થી મટે નહીં. એટલે મેં કીધું પણ સાહેબ હું તો તમારી કોલમ વાંચું છું, હું તમારા છાપામાં લેખ વાંચું છું. લાભુદાદા મને ખીજાણા દવા આપવાની કે ચિકિત્સા આપવાની વાત તો દૂર રહી, એમણે મારી હાજરી લીધી હતી ફોન ઉપર, કે મને કે છાપામાં કોલમ આવે એટલે શું, એમ કે છાપામાં કોલમ આવે એટલે શું કેન્સર મટાડી દઉં તારા મમ્મીનું. એટલે મેં કીધું ના હું એવું નથી કેતો તમે જ મટાડી દો, પણ મને તમે એમ કહો કે આમાં કેમ મટે. એટલે મને કે આ આ પ્રકારના એડીનોકાર્સિનોમા ઓફ લંગ્સ જે હોય ને ફોર્થ સ્ટેજના, એ મને કે ન મટે, અને કોઈ કે મટે જુઠ્ઠાણો કહેવાય, કે એવા જુઠ્ઠાણા તો નંબર હું એને બે શબ્દ સમજાવીશ. આવી રીતે એને 15-20 મિનિટ મારી સાથે વાત કરી, પણ આમ પછી તો થોડાક ઉણાએ પડ્યા, એમનો ગુસ્સો શાંત થયો. એટલે એમનો પોઈન્ટ એમ હતો કે ભાઈ આ હું છાપામાં લખું છું એનો અર્થ એવો નથી કે હું સર્વજ્ઞાની છું, એટલા પ્રામાણિક હતા, એટલા કે એમને એમ કીધું કે ભાઈ હું સર્વજ્ઞાની નથી, અને મને એમ કે નંબર આપજો કોઈ એવો દાવો કરતો હોય કે ફોર્થ સ્ટેજનું એડીનોકાર્સિનોમા ઓફ લંગ્સ આ પ્રકારનું કેન્સર હું આયુર્વેદિક દવાથી મટાડી દઈશ, તો એક મને નંબર આપજો. મને એને બહુ ફોન પૂરો કરતી વખતે મને કે જો આ હું તને વૈદ્યરાજ તરીકે નહીં એક વડીલ તરીકે કહું છું, માની બાજુમાં બેસો, સારી સેવા કરો, જે સ્મૃતિઓ સારી બનાવી હોય બનાવો, વાતો કરો, આનાથી બીજી કોઈ ચિકિત્સા મારી પાસે નથી. આ આ વાત એમની પાસે એ વખતે એમણે મને કહેલી. કદાચ ફરી એકવાર આપણે કનેક્શન લોસ થયો છે, પણ એ તો પાછળ જોડાઈ જશે મારા ખ્યાલથી. મારું કનેક્શન ચાલુ છે ત્યાં સુધી મારી વાત તો હું ચાલુ રાખું. હું મારી વાત કહેતો હતો એ તો મારો વ્યક્તિગત અનુભવ હતો, પણ જે વાત પંડ્યા સાહેબ પાછા જોઈન કરે ત્યાં સુધીમાં એમણે સમજાવી, એ મિત્રો યાદ રાખજો, વાત એમણે જે સમજાવી છે બહુ અગત્યની, એટલી જ છે સમજવા જેવી કે કોઈ પણ બાબતમાં સીધે સીધા વોટ્સઅપના મેસેજ વાંચીને, ફેસબુકની પોસ્ટ વાંચીને આયુર્વેદમાં તો કાંઈ વાંધો જ નથી ને આયુર્વેદ તો કરી જ નખાય એમ કરીને જાત ઉપર માત્ર પ્રયોગો ન શરૂ કરવા. એનું પણ એક વિજ્ઞાન છે, એનું પણ એક સાયન્સ છે. અમુકમાં એ લાગુ પડે છે, અમુકમાં ન લાગુ પડે, દરેકની તાસીર અલગ અલગ હોય. એક જનરલાઇઝ સીધી સીધી દવાઓ ખાતે રાખવાથી કોઈકનો વેપાર વધે પણ એને કારણે આપણું તબિયત સ્વાસ્થ્ય ન વધે. તો પણ સાહેબ હું જનરલ વાતો કરતો, વચ્ચે આ કનેક્શન પાછું કંઈક કટ થયું એને કારણે. જી સાહેબ, ફરી જી આપ ફરીથી જરા પ્રશ્ન પૂછશો? હા, પ્રશ્ન હું એ પૂછતો હતો કે લાભુદાદાએ મને એવું કહ્યું કે અમુક રોગો આ સ્ટેજે પહોંચ્યા હોય, જેમ કે આ પ્રકારનું કેન્સર,
એનો ઇલાજ આયુર્વેદમાં હોય નહીં અને આયુર્વેદમાં કોઈ એવો ઇલાજ છે એવું કે તો હવે તો એ ગુજરી ગયા, પણ ત્યારે મને એમ કીધું હતું કે તો મને એનો નંબર આપજો કે કોણ છે, તો મારે ચકાસવો પડશે કે કોણ છે, આવા દાવા કોણે કર્યા છે. એટલે આજે ઘણા લોકોને એવું છે કે આ પ્રકારના રોગો છે એ આયુર્વેદ થી મટી જશે, અને એવા દાવા કરવા વાળા હોય પડ્યા છે મટી જ જશે. એટલે હું તમે જયારે કરેક્શન લોસ થયું ત્યારે હું વાચકો આપણા શ્રોતાઓને એવું કહેતો હતો કે ધ્યાન રાખજો એમાં તમારું સ્વાસ્થ્ય વધે કે ન વધે કોકનો બિઝનેસ વધે છે. બહુ સાચી વાત છે. હવે મેં તમને હમણાં જ એ વાત કીધી ને કે જે લોકો નોન ક્વોલિફાઈડ છે એ લોકો દાવા કરે છે, વૈજ્ઞાનિક જે માણસ ભણેલો છે એ તો દાવા કરે જ નહીં, અને એ લોકો વાણી ચાતુર્યમાં એટલા પ્રધાન હોય છે, એટલા એટલા મતલબ ના કેવું જોઈએ પણ ઉસ્તાદ હોય છે કે તમે મારા ને તમારા જેવા બુદ્ધિજીવી માણસ પણ એની સાથે વાત કરે તો એક મિનિટમાં ગમ ખાઈ જાય કે હાર આટલું બધું આવડે છે, અને પાછું શું થાય પેડેસ્ટલ પર બેઠાવી દીધા બાબાની કેટેગરીમાં જતા રહ્યા હોય, એટલે તમે એમાં ધર્મ વચ્ચે ઘુસાડી દેવામાં આવ્યો એટલે તમે એને પ્રશ્ન ન કરી શકો. હું એક બનેલી સત્ય ઘટના કહું છું. મારા સસરા જે છે એ એમડી ફિઝિશિયન છે એલોપેથીમાં, બરાબર બરાબર. હવે એ મધ્યપ્રદેશમાં હતા અને એક જગ્યાએ એક બાબા જે છે એ આવી રીતે બધા જ રોગ મટાડવાનો દાવો કરતા હતા, એટલે એમને એમ થયું કે ચલો આપણે જોતા આવીએ કે આ કેવી રીતે શું કરે છે, એટલે એક પેશન્ટ તરીકે લઈને ગયા. હવે બાબા તો કઈ મતલબ આશીર્વાદ થી આમ કઈ આ ખાઈ લેજો રસોડા દામ તેમ કરતા હતા, એટલે પછી અમે એ ગયા તો દર્દી સાથે એક્સરે હતો તો એક્સરે આપ્યો એમણે, અને એક્સરે જોઈએ અને પેલા એ કીધું કે આમ આમ કરશો એટલે મટી જશે. પછી બહાર નીકળ્યા એટલે મારા ફાધર ઇન લો ડોક્ટર હતા એટલે અમે પેશન્ટને કીધું કે આ બાબા તો ખોટા છે, અમને તો એક્સરે છતો પકડતાય નથી આવડતો એમ, અમને એક્સરે ઊંધો પકડ્યો હતો. અને પછી એ દર્દીએ જવાબ આપ્યો, એ ચોંકાવનારો હતો, એણે એમ કીધું કે સાહેબ ઊંધો એક્સરે પકડીને જો મટાડી શકતા હોય આ વૈદરાજ તો છતો પકડીને તો શું ના કરી શકે. એટલે આ આ જે આજે માનસિકતા છે એ સુધારવાની જરૂર છે. આપણે આપણે પેશન્ટની માનસિકતા જે છે એટલે સરેરાશ ભારતીય જે છે ને સરેરાશ ભારતીય એ એનાલિટિક નથી, એ ઇમોશનલ છે. ખરું હું એમ કહેતો હતો કે પેશન્ટની એવી માનસિકતા હોય કે શ્રદ્ધાવાળી, પણ મનનો ભાગ બહુ મોટો છે. એટલે એ શ્રદ્ધાને કારણે પ્લેસીબો ઇફેક્ટ મટી જાય કે ભાઈ મને તો મટી જ જવાનું છે, મને મટી જવાનું છે. એટલે ખરેખર આંકડાકીય માહિતી બધી મોડે હોય, એને ખબર હોય કે કીમો ના આટલા ટકા રિઝલ્ટ છે, રેડિયેશન ના આટલા ટકા રિઝલ્ટ છે, પણ પેશન્ટ ને થાય ને તો મટી જાય, કારણ કે પેશન્ટ એમ માનતો હોય કે સાહેબ જર્મની જઈ આવ્યા છે, આટલી ફેલોશિપ છે, આટલા દર્દીઓ છે. આગળનો સવાલ કહી દો. હા, એટલે એટલે હું સવાલ જ હવે પૂછીશ. હવે હું એવું કરું થોડી વાર ચર્ચા બંધ રાખીએ અને સવાલ અને સવાલનો જવાબ એટલે આપણે આ ગેપનો નિકાલ થઈ જાય. તો સવાલ, એસિડિટી ગેસ અને અપચા જેવી બીમારીમાંથી છુટકારો કેમ મેળવો આયુર્વેદિક પદ્ધતિ કરી, અને આ તો આયુર્વેદ નો એરિયા છે પેટ. જી, ગેસ એસિડિટી અપચો એમાં આયુર્વેદનું સૌથી વધારે કામ છે. હવે એસિડિટી છે ગેસ છે એ બધી બીમારીમાં એવું છે કે એ બધાને લાઇફસ્ટાઇલ સાથે ને ફૂડ મેનેજમેન્ટ સાથે લેવા દેવા છે. મને ઘણીવાર પેશન્ટ એવું કે સાહેબ સવારે પેટ સાફ નથી આવતું, તો હું કહું કે તમે અથવા કે દિવસમાં ગમે ત્યારે આવે એ સમયસર થતું જ નથી, તો હું પૂછું કે તમે સમયસર જમો છો તો કે ના, સમયસર સુઈ જાઓ છો તો કે ના, સમયસર આહાર ને સાથે પાણી ને બધું લો છો તો કે ના, તો પછી બાકીનું સમયસર નથી જે એના પર ડિપેન્ડ છે. અંગ્રેજો આપણે ત્યાં ખરેખર મસાલા શોધવા આવેલા, અને મસાલા આપણે ત્યાં જે છે એ એટલી ઉમદા રીતે ઔષધ તરીકે ચિકિત્સા તરીકે વપરાય છે જે બે રોગોમાં ખૂબ કારગત હોય છે, એક શ્વસન તંત્રના રોગો અને પાચન તંત્રના રોગો, અને એટલે જ આ બંનેની ચિકિત્સા આયુર્વેદમાં બાકીના એના કરતા સારી રીતે થઈ શકે છે. ગેસ એસિડિટી માટે સામાન્ય રીતે આપણું જીવન એટલું બધું બેઠાળું થઈ ગયું છે, હવે તો મિડલ ક્લાસ લોકો પણ એવી રીતે કરે છે કે ડોક્ટર સાહેબ ઓફિસમાંથી એટલે પોતાના કન્સલ્ટિંગમાંથી પોતાની કારમાં બેસે ત્યારે બીજો એક માણસ હોય જે એમની સાથે એમની ખાલી નાની બેગ લઈ લે. આજે આપણી રૂટીન
લોસ છે એને આપણે રીસ્ટાર્ટ કરવી જોઈએ. નાના નાના કામ જાતે કરવા જેનાથી બોડી એક્ટિવ રહે, ફક્ત બ્રેઇન એક્ટિવેશન વધ્યું એવું ન થાય. થોડી કસરત, થોડું રૂટીન, આખો દિવસ થોડું શરીર કાર્યરત રહે. આહાર વિહારમાં થોડીક નિયમો, જે પહેલા જ કહી દીધું મેં કે ઘરની બહારનું ને ફ્રીજની અંદરનું, આવું સાદું વાક્ય પણ યાદ રાખીને તમે કરો તો થાય. બીજું એવું છે કે માણસે ચટાકા કરવા જ નહીં, ખાવું જ નહીં, એ તો શક્ય જ નથી. તો પછી આ પૃથ્વી પર આવવાનો કઈ ફેરો ફોગટ છે? એ જે સ્વાદ બ્રહ્મ અને નાદ બ્રહ્મ ખાતા રહે મેરા દિલ, તમારી મેં તો વાંચી છે. તો હવે એ પુસ્તક વાંચી લીધું હોય ને પછી એસી કરવું એ કન્ડિશનમાં, તો એના માટેની જે સારી ચિકિત્સા કે સારી વાત છે એમ છે કે ફાસ્ટ ફૂડ ખાવું, ભજીયા પણ ખાવા, લાડુ પણ ખાવા, પણ તમારી કેપેસિટી કરતા સહેજ ઓછા ખાવા. આપણી સમસ્યા એ છે કે આપણે ચાર લાડુ પચાવી શકીએ ને ત્યારે પાંચ ખાઈએ છીએ. જ્યારે તમે ચાર લાડુ પચાવી શકો ત્યારે તમારે ત્રણ ખાવાના છે, અથવા તો બે ખાવાના છે. તમને પાંચ ભજીયા પચતા હોય તો તમારે ત્રણ ખાવાના છે, તો ભજીયાનો સ્વાદ આવશે અને પચશે. એટલે ઓવર ઇટિંગ ઇઝ અ ફંડામેન્ટલ પ્રોબ્લેમ. બીજું જે ફાસ્ટ ફૂડ જે આપણે ખાઈએ છીએ, હવે સામાન્ય રીતે ફાસ્ટ ફૂડનો જન્મ જલ્દી જલ્દી ખાઈને જતા રહેવા માટે થયેલું, પણ અત્યારે લોકો ટેસ્ટ માટે ખાય છે. ફાસ્ટ ફૂડના સ્પેસિફિકલી ચટકાસ જેવા રેસ્ટોરન્ટ ખુલેલા હોય છે કે ભાઈ આપણે પિઝા ખાઈએ કે બર્ગર ખાઈએ. તો મને જયારે પેશન્ટ પૂછે તો હું કહું છું કે ફાસ્ટ ફૂડ ખાવ, એમાં વાંધો નહીં, પણ ધીરે ધીરે ખાવ, ફાસ્ટ ફાસ્ટ ના ખાવ. એટલું ઝડપથી ફાસ્ટ ફૂડ ખાય કે પિઝા પણ ખાય, બર્ગર પણ ખાય, ઉપર પેપ્સી પણ પી લે, ના પિઝા નો આવે, ના બર્ગર નો આવે. એના કરતા સારી વસ્તુ છે કે સરસ ધીરે રહીને સ્વાદ લઈને બાદશાહની જેમ શાંતિથી ચાવીને ખાય, અને ચાવીને ખાધા પછી એને પચાવવા માટેની મહેનત કરે. એટલે આપણે ત્યાં ઘીનો મહિમા કે ગરિષ્ઠ ભોજનનો મહિમા વધારે છે. ભારે આહાર લેતા હતા પણ એની સામે આપણે એને પચાવતા હતા. હવે પચાવવાનો પ્રોગ્રામ બંધ થયો અને ખાવાનો પ્રોગ્રામ ચાલુ રહ્યો, એટલે જફા થાય છે. એમાં એક થોડી કાળવા, બાળકને લઈને આવે જયારે ટ્રીટમેન્ટ માટે, ત્યારે એમ કે મેં મારા બાળકને આટલી ખવડાય, આટલા પિસ્તા ખવડાય, આટલા પીડિયાશ્યોર, આટલું બોન વિટે, આટલું કોમ્પ્લાન, પણ હવે બાળકને આ કઈ થતું નથી. એમ પોષણ, એ પીડિયાશ્યોર ની એડ જોઈ લે ને એટલે એમ થાય કે 25 ફ્રૂટ, 10 શાક, 5 વિટામિન, 10 મિનરલ, 27 ડ્રાય ફ્રૂટ આમાં નાખેલા છે, એટલે આપણે આ એક ચમચી આપી દઈએ એટલે થઈ જાય. ન્યુટ્રિશન બહુ ખોટો શબ્દ છે, સાચો શબ્દ છે ડાયજેશન, પાચન. તમને એ જ વસ્તુ પોષણ કરે પચે. આપણે કોઈ વખત પેશન્ટને કેવું પડે કે તમે મેદો ન ખાશો કે દૂધ ન ખાશો, એટલે પેશન્ટ તરત કે તો મને પોષણ કેમ મળશે? ત્યારે મારે એને સમજાવવું પડે કે ભાઈ તમે મારો પિઝા નથી ખાઈ જતા, તમે મારી થાળીમાંથી દૂધ નથી કે મારા ગ્લાસમાંથી દૂધ નથી પી જતા, તો હું તમને ના પાડું. તમે તો તમારું દૂધ ખાવ છો, પણ તમે જે દૂધ ખાવ છો એ પોષણ નથી કરતું તમારું, એ પોષણ કરે છે ડોક્ટરનું અને પોષણ કરે છે રોગનું. એટલે એ બેના પોષણ અટકાવવા પૂરતા તમે આહારને માપની અવસ્થામાં લો. એટલે થોડુંક ઓછું જમવાનું અને કશું જ નહીં ખાવાનું, સાવ વેદિયા થઈ જવાનું એવું તો કહેતો જ નથી. બધું જ ખાવાનું, ઇમ્યુનિટી પણ સરસ થાય, પચે. અને જે લોકો ઇન્ટેલિજન્ટ છે, આમ સામાન્ય રીતે ગેસ એસિડિટી થનારા લોકોમાં જે છે ને મોટા ભાગે, હવે આમ હવે બહુ યુઝવલ ટર્મ થઈ ગઈ છે IBS, ઇરિટેટેડ બોવેલ સિન્ડ્રોમ. હવે આ ખરેખર તમે જુઓ તો એ બુદ્ધિજીવીઓનો રોગ છે, ડફોળને IBS ન થાય. જે માણસનું એનાલિસિસ બહુ જ હોય, જે ડફોળનો રોગ જ નથી, એટલે એના રસોઈયાઓ બહુ પરેશાન. જે માણસને IBS હોય એ શું કરે, ઘઉં ભારે પડે, ભીંડા ચીકણા પડે, બાજરી ગરમ પડે, બરાબર, બીકોઝ ધે હેવ પ્રોબ્લેમ વિથ એવરીથિંગ. એટલે એવા લોકો માટે બહુ જરૂરી છે કે એનાલિસિસ ફૂડનું કરવા કરતા એની માત્રા ધ્યાનમાં રાખો, એનો સમય ધ્યાનમાં રાખો. રોજ સમયસર જમો, પૂરતી ઊંઘ લો, પૂરતી એક્સરસાઇઝ કરો, તો પણ એસિડિટીમાં રાહત થાય. ઘણી વખત સ્ટ્રેસને કારણે પણ એસિડિટી થતી હોય છે. તો થોડુંક પોષણ પર ધ્યાન આપવા કરતા પાચન પર વધારે ધ્યાન આપો અને આહાર વિહાર લાઇફસ્ટાઇલ રિપેર કરો તો ઘણું સારું થઈ શકે. જી સર, નેક્સ્ટ ક્વેશ્ચન. સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન, તમે શ્વસનની વાત કરી પાચનની સાથે જ, પણ પાચનનો એક પૂરક પ્રશ્ન છે જે હું પૂછી દઉં કે આ બધા જાત જાતના રેડીમેડ પાચનની જે દવાઓ મળે છે રોજ ખાવા પીવાની, માની લો કે આપણું બહુ વિખ્યાત છે ભાવનગરનું કાયમ ચૂર્ણ, પછી એક પેટ સફા આવે છે, પછી ગેસેક્સ છે, ચિત્રકાદી વટી છે, ઘણા લોકો હરડે ને હિમેજ ને એનું પેલું ચૂર્ણ બનાવીને ફાકી જ ઘરે રાખતા હોય છે. આ કાયમ લેવાય?
હવે આનું નામ છે ને એકદમ સાચું પાડેલું છે જી, આનું નામ સાચું જ પાડેલું છે. આ કાયમ જ લેવું પડે, તમે શરૂ કરો ને એટલે. આમાં યુરોપિયન કન્ટ્રીઝમાં જે ડોક્ટરો પ્રેક્ટિસ કરતા હશે ને એમને ખબર છે, યુરોપમાં જય ભાઈ કોઈ પેશન્ટ ડોક્ટર પાસે જાય અને જો પેશન્ટ એમ કે આઈ એમ ફીલિંગ કોન્સ્ટિપેટેડ, તો ડોક્ટર પહેલો પ્રશ્ન એમ ન પૂછે કે હા કેવી રીતે કેટલા સમયથી, પહેલો પ્રશ્ન એમ પૂછે કે આર યુ એન ઇન્ડિયન, તમે ભારતીય છો? કારણ કે આ ભારતીયોને કોઈ યુરોપિયન કન્ટ્રીના કોઈ માણસને ખબર નથી કે એનું પેટ સાફ આપવું જોઈએ. એ ત્રણ દિવસ એને બાકી જેટલા ડૂચા મારવા અંદર નાખે. આપણે ત્યાં પહેલું સુખ તે જાતે નર્યાન જાડે ફર્યા વાળી જે માથાકૂટ છે, એમાં દરેકને એવું છે કે સવારમાં જમીન પર પહેલો પગ મૂકે અને એને એટલે પ્રભાતે કરદર્શનમ નહીં, પ્રભાતે મળદર્શનમ થઈ જાય. હવે આ પ્રભાતે મળદર્શનમ માથાકૂટમાં એ ચક્કર એટલું લાંબુ ચાલે, એટલે મેં મારા 10 વર્ષના પ્રેક્ટિસના ઇતિહાસમાં જોયું છે કે પેશન્ટ કાયમ ચૂર્ણ પરથી નિત્યમ પર, નિત્યમ પરથી ફરી પાછું સ્વાદિષ્ટ વિરેચન પર, ફરી પાછું બીજા કોઈ પર, કબજહર પર, એમ ચાલ્યા જ કરે, એ સાયકલ ચાલ્યા જ કરે. હવે એને મટાડવા માટે પણ લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ છે અને કાં તો યોગ્ય વૈદ્યની સલાહ છે. વધારે માત્રામાં રેચક ચૂર્ણો લેવાથી પણ ઘણી બધી ઇફેક્ટ, સાઈડ ઇફેક્ટ થતી હોય છે. આયુર્વેદમાં સાઈડ ઇફેક્ટ નથી એ પણ એક પાછું મિથ છે, એ ખોટું મિથ છે. એ પ્રશ્ન આવવાનો જ છે મારો, એ પ્રશ્ન તો હું પૂછવાનો જ છું કે આયુર્વેદની સાઈડ ઇફેક્ટ થોડાક જે રહેશે, થોડાક લોકોએ રિસર્ચ કરીને લખ્યું છે એના વિશે, એ આપણે પછી રાખીએ. પણ આ તો મહત્વનું છે, કારણ કે હમણાં હવે નવો ચાલ્યો છે ઈસબગુલ. બધા એમ માને છે કે ઈસબગુલ તો વનસ્પતિ છે, એટલે રોજ 2 ચમચી ઈસબગુલ ની ખાઈ લેવાની. એ વાત સાચી છે, એમ સાયકલ ચાલ્યા કરે. એટલે જરૂરી છે કે વૈદ પાસે જઈ નિદાન કરાવીને લે, અને એના માટે પંચકર્મની આખી એક ચિકિત્સા છે, બસ્તી ચિકિત્સા કરીને યોગ્ય પ્રકારે આહાર વિહાર, અને હું ઘણી વખત એમાં સૂર્ય નમસ્કાર અને પવન મુક્તાસન કહું, બરાબર, પૂરતી કસરત મળી રહે. પેરાસ્કલ્સિસ મુવમેન્ટ ચાલુ કરવા માટે, સતત બેઠાડું જીવન જીવતા લોકો માટે એ બહુ જરૂરી છે. પછી એનો અતિયોગ પણ પાછો નુકસાન કરતા છે, એ કાયમ ચૂર્ણ કે બીજા કોઈ ચૂર્ણ હોય એનો પણ, અને અતિશય કસરત કે કપાલભાતી કે પવન મુક્તા એ સાથે રાખીને યોગ્ય ચિકિત્સક માર્ગદર્શન સાથે કરવું જોઈએ. ધેટ ઇઝ એડવાઇઝેબલ. બિલકુલ બિલકુલ. એવો જે એક પ્રશ્ન જે હવે આવ્યો છે, એ શરદીનો કોઠો, જે લોકોને વારંવાર શરદી થઈ જતી હોય, ઋતુ બદલાઈને શરદી થાય, એક વખત શરદી માટે પાછી શરદી થાય અને કોઈ રીતે મટતી જ ન હોય, હવે શરદીની પણ દવા એલોપેથી પાસે નથી, એટલે મેડિકલ સાયન્સ શરદીની બાબતમાં મૌન છે. એ સિમ્પટોમેટિક દવાઓ આપી શકે તમને, પણ શરદી તો અઠવાડિયા પછી મેળે મેળે મટે તો જ મટે. એટલે જે શરદીની વાત છે, જ્યાં સુધી પ્રતિશ્યાય કે જે શરદી જે છે એ બે પ્રકારની હોય છે, એક ખરેખર કોઈ વાયરલ બેક્ટેરિયલ ઇન્ફેક્શન થી તત્કાલીન, અને બીજી જે એલર્જીક રાઇનાઇટિસ, જેના માટે એલોપેથ આયુર્વેદમાં જીર્ણ પ્રતિશ્યાય, અનુર્જિતાજન્ય પ્રતિશ્યાય જે છે, એલર્જીક રાઇનાઇટિસ માટે સિસ્ટમેટિક ટ્રીટમેન્ટ લેવી પડે. હું તમને અત્યારે કહી દઉં અને તમને થઈ જાય એવું કશું છે નહીં, કોઈ ઉકાળાથી મટે કે કોઈ ઘરગથ્થુ ઉપાયથી મટે એવી એલર્જી, કારણ કે એલર્જીક રાઇનાઇટિસના જેમણે પેશન્ટ જોયા હોય અથવા તો જે લોકો ભોગવતા હોય એમને જ ખબર પડે, એ સવારમાં ઉઠે અને 2-3 કલાક સુધી એટલી બધી છીંકો નાકમાંથી આંખમાંથી પાણી, ઘણી ખરાબ દયનીય હાલત હોય છે. તો ફરી એકવાર બધા મિત્રોનું સ્વાગત, પંડ્યા સાહેબ તમારું હૃદયપૂર્વક સ્વાગત. આમ દત્તાત્રેય પંડ્યા છે એ મને, એમણે કાલે મને ફોન કરીને પણ કહેલું કે આમ તમે સાહેબ સાહેબ કયો છો એ અજુગતું લાગે છે, અને સાચી છે, મેં એમને વિદ્યાર્થી કાળથી જોયા છે, પણ એ એમની મોટાઈ અને ગરવાઈ છે. હું સાહેબ એમને કહું, માત્ર એ ડોક્ટર છે એટલે આપણે સાહેબ કેવું એવા ઈરાદાથી નથી કહેતો, પણ જ્ઞાન વૃદ્ધ છે, કાળા માથાના માનવી છે, શુદ્ધ કાળા માથાના માનવી છે, વાળ પણ પૂરતા છે મારી જેમ, અને કાળા જ વાળ છે પોતાના, ડાય કૈરા વગરના, પણ એ જ્ઞાન વૃદ્ધ છે, એટલે હું એમને કહું છું. ને મારે શરૂઆત એ કરવી છે, અમારા એવા જ જ્ઞાન વૃદ્ધ વડીલ આખા અમારા જ શું કામ, આખા ગુજરાતના, આપણી ભાષાના શતાયુ નગીનદાસ સંઘવી, એટલે ખરેખર આનંદ થાય આપણે એમની વાત કરતા કરતા. અને હું તો એમને વ્યક્તિગત ઓળખતો, ખૂબ નજીક હતો,
સંઘવી સાહેબ કહેતા બહુ દુઃખી થવું જ નહીં, દુઃખી થવું એ વડીલોનો ધંધો છે, હું તો યુવાન છું અને યુવાન માણસો દુઃખી નથી. એટલે એ બહુ જ પ્રેમથી છેલ્લે પણ પોતાના લેખની ચિત્રલેખામાં લખવાનો હતો, એની પૃચ્છા કરતા કરતા કે ભાઈ સાંજે 5 વાગે મારે ડેડલાઈન છે તો શું કરું. બપોરે 1:30 વાગે એમને અસ્થમાના એટેકમાં દાખલ કરવામાં આવ્યા હોસ્પિટલમાં, અને 1:30 વાગે તેમણે એમ કીધું કે સાંજે 5 વાગે મારે લેખ લખવાનો છે ભાઈ. પણ એ લેખ પેલા એમણે 101 વર્ષના આયુષ્ય સાથે. અને મારે પંડ્યા સાહેબ તમારું પણ ધ્યાન ખેંચવું જોઈએ કે નવસારીમાં ભેગા થયેલા છેલ્લે, આપણે કાલે એની વાતો પણ કરતા હતા, દિલવાળી પિઝા બિઝા ને યાદ કર્યા આપણે, તો સાચી વાત છે, પેટીસ બધું ટેસ્ટ થી ખાધું એમણે, 101 વર્ષની ઉંમરે ભરીને 1 કલાક વ્યાખ્યાન આપ્યું માઈક પર કટાર ઉભા અને બધું ખાધું. અને ખાવા માટે તો આપણે 101 કર્યા, આ ખાવાનું બંધ કરી દેવાનું. ક્યા વાત હે બહોત અચ્છે. એમ કરીને પેટીસ બધું ટેસ્ટ થી પ્રેમથી, એટલે મેં એમનો ફોટો પાડીને ત્યારે ફેસબુક ઉપર મૂકેલો કે ભગવાન આપણને બધાને 101 વર્ષના કરે એવું તો માગીએ જ, પણ ભજીયા સમોસા પેટીસ ખાતા ખાતા 101 વર્ષ જીવે એવું આયુષ્ય માગીએ. એટલે વ્યક્તિને આપણે અંજલિ આપવાની છે. હસતા હસતા એટલે આપું છું કે એમણે મને ઘણી વખત આ કહેલું કે ભાઈ આ બધું દુઃખ ને ઉંમર ને અંતે ને બધું, એ તો લોકો કે બીજાને બીવડાવવા માટે કે રડાવે, કારણ કે એને બીવડાવવા હોય બધાને કે મૃત્યુ બહુ ખરાબ છે ને તમે બીવો એમ. એ હસતા હસતા એમ કહેતા કે ભાઈ મારે તો જીવવું જ છે, મારે તો ઘણું બધું બાકી છે, હું તો પાછો આવવાનો છું, હું કઈ પૂરું નહીં કરું, પાછો આવીને પાછો અવતાર જીવીને જીવી લઈશ, એટલું અધૂરું રહી ગયું હશે. આવા સરસ જીવતા, અને જેમણે આખો જમાનો જોયો હોય, આપણે ગાંધીજીની વાતો સાંભળી હોય, જેમણે ગાંધીજીને જોયા હોય, એવા તો ઘણા હોય કે જેમણે ગાંધીજીને જોયા હોય, પણ એ પાછા પોલિટિકલ એનાલિસિસ કરતા હોય અને એ નરેન્દ્ર મોદીના સમયમાં પણ એનાલિસિસ લખી શકતા હોય એવા લોકો ભારતમાં કોઈ નથી. અને એ લઈને પદ્મશ્રી શતાયુ પણ ખરા, પદ્મશ્રી પણ ખરા, છેલ્લે પ્રિય મોરારી બાપુ એમને 11 લાખ રૂપિયાની થેલી અર્પણ જયારે કરેલી રાજકોટમાં, ત્યારે એમણે રડતા આંખોમાં આંસુ સાથે, મેં પહેલી વાર એમની આંખોમાં આવી રીતે આંસુ જોયા જાહેરમાં, અને એ થેલીમાં એમણે એમ કહ્યું કે ભાઈ મારે આ રૂપિયા સ્વીકારવા નથી, બાપુના આશીર્વાદ મળી ગયા છે, પણ આ 11 લાખ રૂપિયાનું હું ભવિષ્યના ઉગતા લેખકો અને પત્રકારોને એવોર્ડ મળે એના માટે અત્યારે ને અત્યારે ફાઉન્ડેશન બનાવી નાખું છું. એમણે 1 રૂપિયો પણ લીધો નહીં અને એમનું ફાઉન્ડેશન બનાવી નાખ્યું નવી પેઢી માટે. આવા વડીલો, આવા વડલાઓ આપણી પાસે ઓછા થતા જાય છે. મને પંડ્યા સાહેબને જોઈને વધારે આનંદ એ પણ થાય છે, મેં આવા વૈદરાજોને જોયા છે, આવા સમૃદ્ધ વૈદરાજો, રીચ કહેવાય નોલેજમાં એવા, અને એ 90 વર્ષે 95 વર્ષે આયુષ્યનો તો ક્રમ છે, કોઈ જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ એટલે વિદાય પછી કોણ. પેલું સૂરજ ડૂબે ત્યારે રવીન્દ્રનાથ ટાગોરની કવિતામાં કહે છે કે કોડિયું એમ કહે છે કે હું છું ને, હું અજવાળું આપીશ, તમે ભલે ડૂબી જાઓ. તો સૂરજ પછી પ્રેમથી ડૂબે છે એમ પંડ્યા સાહેબ જેવી નવી પેઢીના જે વૈદ્યાચાર્યો છે એને વધારે ગમે છે, કારણ કે એ ખુલ્લા મનથી વાત કરે છે, એ કોઈ પક્ષીને ધિક્કારવાને બદલે સ્વીકાર કરીને એમાંથી શ્રેષ્ઠ ભેગું કરીને આપણા આયુર્વેદને કેવી રીતે ઇન્ટરનેશનલ બનાવવું, કેવી રીતે ગ્લોબલ બનાવવું એની વાત કરે છે. એટલે અમે શીર્ષક મેં કહે કાલે પણ કહેલું કે અસલી નકલી આયુર્વેદ બધું કંઈ ખોટું છે ખરાબ છે એવું નથી. કોઈ શાસ્ત્ર સંપૂર્ણ ખોટું ખરાબ નથી હોતું, દુનિયાનો કોઈ ગ્રંથ સંપૂર્ણ ખોટો કે ખરાબ ન હોય, એમાં થોડું સારું હોય થોડું ખરાબ હોય થોડું ભૌગોલિક. અમે એને પંડ્યા સાહેબ કાલે વાત કરતા હતા, આજે હું જાહેરમાં કરું કે કેટલાક સત્ય ભૌગોલિક હોય કેટલાક સત્ય શાશ્વત હોય, તો ભૌગોલિક સત્ય તો સમય મુજબ બદલાવા જોઈએ. આપણે એના પ્રશ્નો આગળ ચર્ચા કરશે જ સાહેબ આપણી સાથે, એટલે ભૌગોલિક સત્ય બદલાવા જોઈએ કે નહીં એ બાબતે, અને કેટલાક શાશ્વત સત્ય હોય જે જગતમાં કાયમ સારા જ રહે. હવે અતિ સર્વત્ર વર્જિત, કાલે એમણે ભાર મૂકીને જે વાત કરી ખાવા પીવાની બાબતે, આહાર વિહારના નિયમ ને પથ્યા પથ્યની બાબતે, તો એ કઈ દુનિયાની કોઈ પણ પથી, તમે હોમિયોપથીમાં જાઓ, એલોપથીમાં જાઓ, નેચરોપથીમાં જાઓ, ચીનમાં જાઓ, ગ્રીસમાં જાઓ, જ્યાં જશો ત્યાં બધા લોકો એ જ કહેશે. તમે કોઈ એમડી ડોક્ટર કે ભાઈ જરા માપમાં રહેવું, તમારા શરીરને ઓળખીને જે કઈ કરવું એ કરવું, તમે ગમે એવા સ્પેશિયાલિસ્ટ ને પૂછશો, સાયન્ટિસ્ટ ને પૂછશો, તો આનાથી કઈ જુદું નહીં કે. એટલે આ શાશ્વત સત્ય છે, તો આવા સત્યો એ આપણને કાલે આપતા હતા. કાલે શરદીથી વાત કરી, એક વાચક બેન છે એને ખાસ એવું કહી ગયા કે અમારી શરદી વાળી વાત, મારી શરદીની વાતનો જવાબ આપે એવું કરતા નહીં. મેં કીધું ના ના, એનાથી જ આપણે પાછું શરૂ કર્યું. તો હઠીલી શરદી હોય છે જે ઘણી વખત એલર્જીને કારણે થતી હોય છે, એટલે ઋતુ બદલાઈને થઈ જાય, અને એલોપથી તો એમાં હાથ ઉંચા જ કરી દીધા છે, એમાં એલોપથી તો ઓલા જ્યોતિન્દ્ર દવેની જેમ ચિત થઈ ગઈ છે કે આ અમારી લેન નહીં. શરદી તો તમને થાય એટલે બહુ બધું તમને નાક ગળે નહીં એની આપીએ, એન્ટી હિસ્ટામિનિક કે એવું કંઈક થોડુંક આપીએ,
એલિગ્રા, છેલ્લામાં છેલ્લો ઉકેલ એક એલિગ્રા નામની દવા છે, એ 3 દિવસ તો ખાવી જ પડે, પછી શરદી હળવી થાય. અને નાસ લ્યો ને ગરમ પાણીનો શેક કરો ને નાકમાં ઘીના ટીપા નાખો ને આવું બધું કરે રાખવાનું. તો શરદી વિશે આપણે કાલની અધૂરી કથા શરૂ કરીએ કે શરદી વિશે આયુર્વેદ શું કહે છે. નમસ્કાર, થેન્ક યુ જયભાઈ આજે અદ્ભુત શરૂઆત કરવા માટે. આપણે વાતની શરૂઆત તળને ફળથી કરી, નગીન દાદાથી કરી, જે બહુ અદ્ભુત વાત છે, એમના મૃત્યુનો ઉત્સવ ઉજવી શકાય એવી ઘટના છે. અને પછી આપણે આપના સેશનની શરૂઆત કરી. હું પણ હૃદયપૂર્વક જ્ઞાનવૃદ્ધ વયોવૃદ્ધ નગીન દાદાને અંજલિ આપું છું, શબ્દાંજલિ આપું છું અને આપણી વાતને આગળ વધારીએ. કાલે રૂચાબેન પટેલે એ કોમેન્ટ કરેલી કે મારી શરદીની વાત તમે પોરતી મૂકીને આ કર્યું, તો એકચ્યુઅલી રૂચાબેન મારી પાસે શરદીની દવા લેવા આવે છે, એટલે એમને એમ થયું. હા, એ બરો મારા પેશન્ટ પણ છે, એટલે એમને એમ થયું કે આ મારું કામ આવ્યું ને બધું પડતું મૂકી દીધું આ લોકોએ, એટલે મને પાછો રૂબરૂમાં મેસેજ કર્યો કે તમે યાર આવું કેમ કર્યું. મેં કીધું કે ના ના, અમે આજે 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 આ પ્રોગ્રામ વળી લઈશું. શરદી માટે એક સરસ વાક્ય છે, હું મિત્રોને વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે જો તમે શરદીની બરાબર દવા લો, એલોપેથિક પ્રોપર જનરલ પ્રેક્ટિશનર પાસે જઈને, તો એ તમને 7 જ દિવસમાં મટી જાય. પણ જો તમે કાંઈ દવા ના કરો તો અઠવાડિયું લાગે. એટલે શરદી ખાંસી કફ જે છે ને જયભાઈ, એ રૂટીનમાં બેક્ટેરિયલ વાયરલ અને થોડાક સિઝનલ થયા હોય ત્યાં સુધી ઠીક છે. પણ આપણે જે ચર્ચા કરીશું આજે એવા છે જે મારી પાસે દર્દીઓ આવે છે, અથવા તો જે લોકો ખરેખર પરેશાન છે, એ એવા લોકો પરેશાન છે શરદી ખાંસી કફમાં કે જે લોકોને જીર્ણ પ્રતિષ્ઠા, આયુર્વેદમાં એક જીર્ણ એટલે ખૂબ જૂનું દારૂણ, ક્રોનિક એલર્જીક રાઇનાઇટિસ કે ક્રોનિક એલર્જીક અસ્થમેટિક બ્રોન્કાઇટિસ, કે જેમાં પેશન્ટ સવાર ઉઠે એટલે એને 1.5 કલાક તો છીંકો આવે, પછી સવારના 2 કલાક નાકમાંથી આંખમાંથી પાણી આવે, ગળામાં ખરાશ રહે, ઝીણો તાવ રહે, એટલે દિવસની શરૂઆતના તબક્કામાં એ નીકળી ન શકે, 10 વાગ્યા પછી નીકળે એમાં પણ ક્યાંક ધૂળ ધુમાડો રચકણ ઉડી ગઈ તો એમને ઘણી તકલીફ પડે. અને એવા જે દર્દીઓ છે એની તકલીફ એ છે કે એને ઘરના લોકો પણ બિચારાને બહુ મદદ ન કરે, કારણ કે એનું જે રોગ છે ને એનું નામ સાવ સામાન્ય, શરદી થઈ છે, શું થયું કે કાંઈ નહીં, શરદી થઈ છે એને, એટલે એની જે નાની સમસ્યા હોય ને હેરાન બહુ કરે, મચ્છર હેરાન કરે છે આપણને, હાથી હેરાન નથી કરતા. એટલે આ જે સમસ્યા છે એમાં આપણે પ્રકાશ પાડીએ કે મારી પાસે એવા દર્દીઓ આવે છે જે બિચારા 15 વર્ષથી 7 વર્ષથી 5 વર્ષથી આવી એલર્જીક રાઇનાઇટિસ, એલર્જીને કારણે થનારી શરદીથી પરેશાન હોય. અને ઋષિમુનિઓએ જે આયુર્વેદનું મૂળ કામ છે રસાયન ઇમ્યુનાઇઝેશન, એના ઉપર વાત કરી કે શરદી જે આ એલર્જીક કન્ડિશનમાં થાય છે, ઇમ્યુનિટી સપ્રેસિવ ડિસઓર્ડર છે, વાર્તિક પ્રતિષ્યાયના ભાગમાં આવે છે. અને એના માટે જે ટ્રીટમેન્ટ છે એ લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ છે, ફૂડ મેનેજમેન્ટ પણ છે, અને એની સાથે ઇમ્યુનિટી જે આપણે કોરોના કાળમાં પણ વાત કરીએ છીએ એનામાં પણ આ સમજવા જેવી વાત છે કે એ એક દિવસમાં બની નથી જતી ઔષધથી પણ. એટલે એવા દર્દીઓને લાંબો સમય દવા લેવી પડે છે, 8 મહિના 9 મહિના 10 મહિના સુધી દવા લે, શરૂઆતના 2-3 મહિના એને બહુ જાજો ફરક ન જણાય, પણ ધીરે 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 એની ઇમ્યુનિટી બુસ્ટ થાય, રોગ પ્રતિકારક શક્તિ વધે અને પછી એને ફાયદો જણાય. એટલે મારી પાસે એવરેજ હું રોજ 100 પેશન્ટની ઓપીડી જોઉં છું નાડી દ્વારા, તો એમાંથી લગભગ 10 પેશન્ટ એલર્જીક રાઇનાઇટિસના આવતા હશે. અને મારા આ ચિકિત્સા અનુભવમાં લગભગ 4-5 હજાર દર્દીઓ જે શરદીના, જૂની શરદી જેને કહેવાય, કોઠે પડી ગયેલી શરદી, એટલે મજાકમાં પેશન્ટ એવું કહે કે મને તો બધા એમ કહે છે કે કેળાના છિલકા પર તારો પગ પડી જાય તોય તને શરદી થઈ જાય છે, આટલી મને શરદીનો કોઠો છે સાહેબ. એટલે એવા લોકોની ટ્રીટમેન્ટ જે છે આયુર્વેદમાં સરસ રીતે થાય છે, લોંગસમ ટ્રીટમેન્ટ હોય છે. એનામાં અમે ટ્રીટમેન્ટ જે આપીએ છીએ કેટલીક ક્લાસિકલ છે, એમાં નક્કી કરવું પડે વાયુની પ્રકૃતિ છે, પિત્તની છે, કફની છે, પણ એની સાથે સાથે ઘરગથ્થુમાં દરરોજ પેશન્ટને સવાર સાંજ બંને ટાઈમ બ્રશ કર્યા પછી તરત અજમો નાખીને ઉકાળેલા ગરમ પાણીની વરાળ અને હળદર મીઠું નાખીને ઉકાળેલા ગરમ પાણીના કોગળા, આ એની ઇમ્યુનિટીને ગ્રેજ્યુઅલી બુસ્ટ કરે છે. આ શું કરે, આપણે જેમ ટીથ ક્લીન કરીએ છીએ બ્રશ કરીને, એમ અપર રેસ્પિરેટરી ટ્રેકને એ ક્લીન કરે, એટલે જે એલર્જન્સ રોજ જમા થાય છે એ થોડાક ઓછા જમા થાય અને થોડાક ઓછા હેરાન કરે, રોજનું ક્લિન્ઝિંગ રોજ થઈ જાય.
વળી મારું પર્સનલ જે ઓબ્ઝર્વેશન છે એવું છે કે થોડા જે સેન્સિટિવ લોકો હોય છે, સંવેદનશીલ લોકો હોય છે, એમને આ થોડીક વધારે હેરાન કરતી હોય છે. તો મનની સંવેદનશીલતાનો શરીરની સંવેદનશીલતા પર પણ પ્રભાવ પડતો હોય છે. એટલે આ જે તકલીફ છે કે ભાઈ મનની સંવેદનશીલતા પણ થોડીક પેશન્ટની સરસ રહે, તકલીફ ઓછી પડે, એવું જરૂરી છે કે એવી તકલીફો ના પડે, મન થોડુંક શાંત થાય. આપણા શરીરમાં જે કફનું કામ છે, લ્યુબ્રિકેશનનું છે, આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે કફ જે છે એ ઘસાઈ ના જાય, કોઈ પણ મીડિયા પસાર થાય, પાણી પસાર થાય એટલે પથ્થર ઘસાતા જાય, એમ હવા પસાર થાય એટલે ત્યાં ઘસારો થાય અને કફ જે છે એ ઘસારાને લ્યુબ્રિકેટ કરે. પણ જ્યારે એ જરૂર કરતા વધારે માત્રામાં બને, એલર્જી સામે લડવા માટે શરીર વધારે માત્રામાં કફ પ્રવાહિત કરે, એટલે એ જે લ્યુબ્રિકેશન કરતું હતું એ કન્જેશન કરવા માંડે અને પછી ગડબડ થાય. તો જો અજમાની વરાળ અને હળદર મીઠું નાખીને ઉકાળેલા ગરમ પાણીના પગળા તમે કરો તો એનાથી રોજે રોજનું ક્લિન્ઝિંગ જે છે એ થયા કરે અને સરસ રીતે એને ફાયદો થાય. બીજું, આહાર વિહારમાં એવી વસ્તુઓ શક્ય એટલી દરેક વ્યક્તિને ખબર છે કે ઠંડો ખોરાક ન લેવો થોડાક લાંબા સમય સુધી. જે વસ્તુ એક વખત ગરમ નથી થઈ એને પ્રયત્નપૂર્વક ટાળવી, જે કાલે કીધું તું ફ્રીજની અંદરનું એ ટાળવું. ક્વોલિફાઈડ વૈદ્ય પાસે જઈને ટ્રીટમેન્ટ કરાવવી, જે ખરેખર ભણેલા હોય, જે તમારી પ્રકૃતિને નક્કી કરે. અને બહુ બધી વસ્તુઓ છે નાની નાની કે જે ખાવા પીવામાં કાળજી રાખો, થોડું તુલસીને એ બધાનું જો અનુકૂળ પડે તો તમે સેવન કરી શકો. અને તમારી પ્રકૃતિને ગરમ ન પડે એ રીતે ઔષધ વૈદ્ય સેટ કરે. પણ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે રોજ રેસ્પિરેટરી અપર રેસ્પિરેટરી વૈદ્ય પાસે દવા લેવી, વખત લાગે ધીરજ રાખવી પડે ઇમ્યુનિટી બુસ્ટ થાય ત્યાં સુધી, અને થઈ જાય પછી તકલીફ નથી પડતી. તો ધીરજ રાખીને તમે ટ્રીટમેન્ટ કરી શકો. એક પૂરો પ્રશ્ન મને થાય પંડ્યા સાહેબ કે એક આપણે વાત થઈ કે વાત પિત્ત કફ જે વારંવાર આવે, હવે એ સ્વાભાવિક એક પ્રકૃતિ ખબર પડી ગઈ કે ભાઈ આ ફિઝિકલ લક્ષણ છે કે પ્રકૃતિ કેવી હોય, જજમેન્ટ આપું, ક્વોલિફાઈડ છો જજમેન્ટ આપવા માટે કઈ પ્રકૃતિ હોય. પણ આમ ખબર કેમ પડે સામાન્ય માણસ વાત પિત્ત કફ નો ટેસ્ટ કર્યા વગર કેમ જાણી શકે? હવે વાતપિત કફની પ્રકૃતિ જાણવા માટે બહુ આમ સરળ અને એટલા સરસ વાતો ઋષિમુનિઓએ કીધી છે કે તમે એને એના ફક્ત જે પ્રકાર છે કે જે પ્રક્રિયાઓ છે એ એના રોગમાં દેખાય એવું નથી, એના વાણીમાં, એના વર્તનમાં, એના વિચારમાં, એના આહાર વિહારની ટેવોમાં, એના રિફ્લેક્શન રિએક્શન્સમાં પણ દેખાય. હું એમ ઘણી વખત સામાન્ય પરિભાષામાં વિદ્યાર્થીઓને સમજાવું તો એવું કહેતો હોઉં છું કે કોઈ એક ઘટના બને તો વાયુવાળા શું રિએક્ટ કરશે, પ્રકૃતિના લોકો શું રિએક્ટ કરશે અને પિત્ત પ્રકૃતિના લોકો શું રિએક્ટ કરશે. માનો કે કોઈ ચાર રસ્તા પર તમારે કોઈ ઝઘડો થયો અને એ સામેવાળો જે વ્યક્તિ છે એ વાયુ પ્રકૃતિનો છે, તો વાયુ પ્રકૃતિ છે ને ઇટ્સ એક્સ્ટ્રીમ, અતિના પ્રમાણમાં કરે વાયુ જે વાવાઝોડાવાળું, એટલે કાં તો એ ડરીને તરત ભાગી જશે, એકદમ બી જશે, કાં તો પછી એ એક્સ્ટ્રીમ કરી નાખશે, કાં ચપ્પુ મારી દે, કાં બહુ જ ગળાગાળીએ ઉતરી જાય, કોઈનો બેફામ કંટ્રોલ ના થાય, વાયુનો મૂળ ગુણધર્મ અનકંટ્રોલ. જો પિત્ત વાળો હશે ને તો એકદમ લોજિકલ વાત કરશે, પોતાની ભૂલ હશે તો ક્ષમા માંગશે, સામે વાળાની હશે તો એને બરાબરનો ખખડાવશે, એવો આકરો થઈ જશે, લાલ પીળો થઈ જશે, સામે વાળાનું ધનોત પનોત કાઢી નાખે જેને કહેવાય. અને જો કફ પ્રકૃતિ હશે તો એ એકલો શાંતિ વાળો હશે કે સામે વાળો કુદી કુદીને થાકે, પણ આ ભાઈ બીજા ચાર રસ્તે જઈને કે આપણે ક્યાંક પાછળ ઝઘડો થયો તો નહીં. એટલે એમની આ પ્રકૃતિના વાણી વર્તનમાંથી ખબર પડે. એમ વાયુ પ્રકૃતિના લોકો ઉદાહરણ જોવા હોય ને તો ઐતિહાસિક પાત્રો જે લોકોને બહુ જ ખબર છે, જેમ કે મહાત્મા ગાંધી, અતિશય કામગરા લોકો, અતિશય દુબળું પતલું શરીર, બ્લેક ને ડ્રાય સ્કીન, તો એ વાયુ પ્રકૃતિનું લક્ષણ છે. પિત્ત વાળાનો જે બાંધો છે એકદમ મધ્યમ, જે બધું શિસ્તબદ્ધ થતું હોય,
એની સ્કીન નો ટોન શિસ્તબદ્ધ હોય, થોડાક થોડાક જે છે પિત્તને કારણે ગરમ લાલ થઈ જતા હોય, બાંધો અને વસ્તુઓ બધી ગરમ હોય અને થોડીક દેખાવામાં બ્યુટીફુલ હોય, અને કફ પ્રકૃતિના લોકો થોડા અલમસ્ત હોય, મોટા હોય, થોડા જાડિયા લોકો તમે જોયું હશે તો થોડા રમૂજી પણ હોય, એ જે પ્રકૃતિ છે એ કફ પ્રકૃતિ છે. એટલે ગણપતિ દાદાની પ્રકૃતિ કફ છે અને હનુમાન દાદાની પ્રકૃતિ જે છે એ વાયુ છે, એનું સ્નાયુબદ્ધ શરૂર હોય, ઉડવાની પ્રકૃતિ વાળા હોય. એક્સ્ટ્રીમ મેં તમને વાત કીધી, સુરત દાદા ગળી જાય. હા, મારું કે એ સુરત દાદા ગળી જવાનું, એને વિચાર નાનો આવે જ નહીં, એને એમ આવે કે આપણે સુરત ગળી જવો, એને વિચાર આવતો એ વાયુ પ્રકૃતિ. આ આ જે છે ને સામાન્ય માણસ સમજી શકે એવી રીતે પ્રકૃતિનું એનાલિસિસ છે. હવે એમાં શું, વાયુ પ્રકૃતિના લોકો એકલી શુદ્ધ વાયુ પ્રકૃતિ ન મળે, વાતાધિક પિત્ત મળે, વાયુનું આધિક્ય હોય અને પિત્તનો અનુબંધ હોય, કફાધિક પિત્ત મળે, વાત અને કિફના કોમ્બિનેશન મળે, પછી ત્રિદોષના પણ કોમ્બિનેશન મળે. તો એવી રીતે એ વૈદનો સબ્જેક્ટ છે, પણ આવી રીતે વ્યક્તિ જાણી શકે. અને એના સંદર્ભમાં ટીકામાં ઋષિ મુનિઓએ જે શ્લોક લખ્યા ને એની ટીકા પણ લખેલી હોય છે. તો એ ટીકામાં એવું લખેલું છે કે વાયુ પ્રકૃતિના પેશન્ટની જ્યારે તમે ટ્રીટમેન્ટ કરો તો એની મિત્ર તરીકે ચિકિત્સા કરવી, કારણ કે બહુ બિચારા કાં તો ગભરાઈ જાય કાં તો એક્સ્ટ્રીમ હોય, એટલે એને ઉછીની 500 ગ્રામ હિંમત દેવી પડે સાદી ગુજરાતી ભાષામાં, કાંઈ નહીં થાય, બધું બધું સારું થઈ જશે, હું બેઠો છું ને તને, આમ તમે એને કહી દો તો એને ધરપત થઈ જાય, હા સાહેબ બેઠા છે ત્યાં સુધી વાંધો નહીં. પછી પિત્ત પ્રકૃતિ વાળા છે ને એને જમૈની જેમ ટ્રીટ કરવા, વાયુ વાળાને મિત્રની જેમ, પિત્ત વાળાને જમૈની જેમ, એક આડો શબ્દ ન બોલાય નહીં તો તમને ત્યાં ને ત્યાં ઝટકી નાખે. એટલે પેલો 10મો ગ્રહ કહેવાય છે, જમૈ 10મો ગ્રહ છે, એને વટાવાય નહીં. એટલે તમે એને પેશન્ટ આવીને બેસે ને જો પિત્ત પ્રકૃતિ નો, તમારે એને સંપૂર્ણપણે સાંભળી લેવો પડે. તમે વચ્ચે કઈક બોલવા ગયા, સાહેબ હું તમને કહું એ પહેલા સાંભળી લો, એટલે તમારે કાન પકડીને સાંભળવું જ પડે. એટલે આ જમૈ જેવા જેમ એને ટ્રીટ કરવા, અને કફ વાળા એટલા બધા શાંતિપ્રિય લોકો હોય કે એને શત્રુની જેમ ટ્રીટ કરવું, એને પહેલા તમાર કકડાવો પડે કે ભાઈ તન જે થાય છે એ કે તો આપણે કઈક આગળ કરી શકીશું આમાં. આ ટ્રીટમેન્ટ ના પ્રકૃતિગત ટ્રીટમેન્ટ કેવી રીતે કરવી, ડીલ કેવી રીતે કરવું ઇન રૂટીન પ્રેક્ટિસ, એનું ઉદાહરણ છે. ના ના, સરસ બજાવી. આ હવે આપણે આ તો ગઈકાલનું આપણે અધૂરું લેસન પૂરું કર્યું, આજની આગળની હવે વધારીએ. તો એવી વાત કે એક એવું આવ્યું છે કે રોગોને મુદ્દે પૂછ્યું છે. હવે દરેક રોગોને તો આપણે લઈ ન શકીએ, કારણ કે દરેક વ્યક્તિએ પોતપોતાને જે તકલીફ હોય એનું પૂછ્યું છે. પણ મોટા મોટા જો 2-3 વસ્તુઓની વાત કરીએ કે જે ઇન્ટરેસ્ટિંગ મને લાગ્યું, અસ્થમા, સંઘવી સાહેબના એ પણ અસ્થમાનો એટેક એમને આવેલો સવારે. તો જી જી, અથીનો રોગ છે, અમિતાભ બચ્ચનને પણ અસ્થમા કાયમી છે. કોવિડ આજે છે કાલ નહીં હોય, પણ અસ્થમા કાયમી છે. એટલે મોટા મોટા લોકો એ અસ્થમાથી મુક્તિ મેળવી શકતા. એક અસ્થમા સવાલ છે. બીજો છે ડિપ્રેશન અને સ્ક્રિઝોફેનિયા જેવા માનસિક રોગો, બાયપોલર ડિસઓર્ડર, સ્ક્રિઝોફેનિયા એવા માનસિક રોગો, એનો સવાલ છે. હું બધા એક સાથે એટલે લઈ લઉં છું કે એક લાંબા જવાબમાં આપણે 2-3 રોગોને કવર કરી શકીએ, બરાબર. અને ત્રીજો જે સવાલ છે ઓસ્ટિયોપાયરોસિસ, કે હાડકા જે બટકણા થઈ જાય, તો આ 3 રોગ, આ 3 બાબતમાં આયુર્વેદનો શું રોલ છે? ત્રણે ત્રણ ને વારા ફરતી લઈએ. આપણે પહેલા શ્વાસ થી શરૂ કરીએ. અસ્થમા, શ્વાસ, અસ્થમા થવાના ઘણા બધા કારણો છે, અને એમાં શરીરની પ્રકૃતિ, બાંધો, માતા પિતા તરફથી વારસામાં મળેલી કેટલીક સમસ્યાઓ, ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિસીઝ જેવા મેજર ડિસઓર્ડર્સ, લંગની કેટલીક સ્પેસિફિકલ બીમારીઓ, આ બધી ઘણી બધી વસ્તુઓ જવાબદાર હોય છે. પણ એવું મારા પર્સનલ અનુભવમાં આવ્યું છે કે પાચન તંત્ર લાંબા સમય સુધી બગડેલું રહે તો શ્વાસની બીમારી થોડીક વધારે હેરાન કરે છે, અને શ્વાસના દર્દીને પાચન તંત્ર સુધારી દેવામાં આવે તો શ્વાસ પણ ઘણા અંશે મદદ કરે છે રિપેર થવામાં. એટલે એક સરસ ચિકિત્સા સૂત્ર કહેવાય છે આયુર્વેદમાં, એ ભગવાન ચરકે લખ્યું છે કે યત કિંચિત કફવાતજ્ઞમ ઉષ્ણમ વાતાનુલોમનમ. આ જેટલી પણ વસ્તુઓ કફવાતજ્ઞમ, કફ અને વાયુનો નાશ કરે, વાયુનું અનુલોમન કરે, વાયુનું અનુલોમન એટલે પ્રતિલોમન, એટલે વાયુનું ઉપર ચડવું અને નીચેથી વાયુનું નીકળી જવું, એની પ્રાકૃતિક ગતિ છે. યત કિંચિત કફવાતજ્ઞમ ઉષ્ણમ એટલે કે ગરમ હોય, સ્વભાવે ગરમ હોય, અને વાયુનું અનુલોમન કરે, આવા જે ઔષધો છે એ શ્વાસનું શમન કરે છે. એટલે શ્વાસનું શમન કરવા માટે
જે પ્રકૃતિથી ગરમ હોય એવા ઔષધ લેવા પડે. આપણને સામાન્યમાં પણ ખબર છે કે તુલસી છે, આદુ છે, લવિંગ છે, લસણ છે, એવી વસ્તુઓ મદદ કરે. પેશન્ટનું પાચન તંત્ર હંમેશા સારું હોવું જોઈએ. વાયુ ઉર્ધ્વગતિ કર્યા, વાયુ શ્વાસ પ્રાણવાયુ જે છે એ નથી પહોંચતો અને ફેફસાને એને વધારે માત્રામાં હેરાનગતિ થાય છે. આપણે જ્યારે પૂજા કરવા જેટલા પણ લોકો બેઠા હશે એમાં દરેકને ખબર હશે કે ભગવાનને આપણે જમાડીએ છીએ ત્યારે કહીએ છીએ ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ યાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. જે પાંચ છે ને, પાંચ વાયુ છે, there are five types of વાયુ, અને એમાંથી જે પ્રાણવાયુ છે એ બગડે છે. એટલે પ્રાણવાયુ સ્ત્રોતની દુષ્ટિથી થનારો ડિસીઝ છે અને એમાં પાચન તંત્ર અને અગ્નિનો રોલ ઘણો મહત્વનો છે. એટલે આયુર્વેદમાં એક ચિકિત્સા શરૂ કરતા પહેલા પ્રી ડાયગ્નોસ્ટિક કહેવાય કે સામ અવસ્થા છે કે નિરામ અવસ્થા છે. આ રોગીનો જઠરાગ્નિ મંદ હોય તો પહેલા અગ્નિને પાવરફુલ કરવો પડે, કારણ કે અગ્નિ જે છે ને એ ઔષધ પણ અગ્નિ દ્વારા જ પચશે. જો જઠરાગ્નિ મંદ હશે તો ઔષધનો જ કફ થઈ જશે. એટલે પહેલા જે નાનકડું લંઘન કરાવીએ, ચાર પાંચ દિવસ લઘુ અન્ન, લંઘન એટલે ઉપવાસ, એટલે નકોરડા ઉપવાસ નથી ને સાવ ભૂખ્યા રહેવાનું નથી. યોગ્ય વસ્તુઓ જે અગ્નિને સપોર્ટ કરે, જઠરાગ્નિ માટે સરસ ઋષિમુનિઓએ કેવું કીધું કે એકદમ નાનકડો દીવો કે બે ચાર દીવા જેવડો અગ્નિ હોય ને મોટું લાકડું લાવીને મૂકી દો તો લાકડું બળતણ છે પણ પહેલા અગ્નિને બુઝવી નાખે. એટલે શું કરવું પડે, નાની નાની લાકડીઓ આગળિયા એ મૂકીને અગ્નિને પ્રદીપ્ત કરવો પડે. એમ બે ચાર દિવસ ઓછું ખાઈ, હળવું ખાઈ, તાજું ને ગરમ ખાઈ અને જઠરાગ્નિ પ્રદીપ્ત કરી, એને આમ પાચક લંઘન કહેવાય છે આયુર્વેદની પરિભાષામાં. આમ એટલે નહીં પચેલા ખોરાકનો સિસ્ટમમાં જમા થયેલો કચરો, એના માટે ચાર પાંચ દિવસનો ઉપવાસ કર્યા પછી, અને પંચકર્મની પ્રક્રિયાઓ પણ એમાં મદદ કરે છે. તો વિરેચન કે એવી એટલે મળશુદ્ધિની પ્રક્રિયાઓ કરાયા પછી ઔષધ શરૂ કરાવવામાં આવે. એમાં પણ જે શરદી વાળા નિયમો છે કે તાજો ગરમ ખોરાક લેવો, અજમાની વરણ હળદર મીઠાના કોગળા કરવા, એ કન્ટિન્યુ કરાવવામાં આવે છે. અને પેશન્ટને સમજાવવામાં આવે છે કે આમાં પંચકર્મની પણ જરૂર પડશે. એટલે નસ્ય જેવી ચિકિત્સા, વમન જેવી ચિકિત્સા, જે આપણે પંચકર્મ વિશે વાત કરીશું ત્યારે જણાવીશું, એ કરવામાં આવે છે. પેશન્ટને ઘરગથ્થુ પણ ઉપાયમાં તુલસીના ઉકાળા ને બધું સમજાવવામાં આવે છે કે એ પોતાની પ્રકૃતિ પ્રમાણે, વૈદની ગાઈડલાઈન પ્રમાણે લઈ શકે. અને શ્વાસના જે દર્દીઓ છે એ લોકો માટે જેટલું બને એટલું નિયમિત લાઇફસ્ટાઈલ બહુ જરૂરી છે. એ રાત્રે સમયસર સૂવે અને સમયસર ઉઠે, થોડી ખળવી કસરતો કરે, એ બધું એમને સમજાવવામાં આવે છે. અને એ પણ સમજાવવામાં આવે છે કે એટેક્ચ્યુઅલ ફેઝ ઓફ ડિસીઝ જેવી કન્ડિશન છે. અસ્થમાના દર્દીને તમે મળો તો એને 24 કલાક સતત શ્વાસ ન ચડે, પણ એને કેવું થાય કે અઠવાડિયામાં 2 દિવસ ઘણા ખરાબ જાય. પછી સામાન્ય રીતે ભાદરવો મહિનો એટલે જે પિત્તનો પ્રકોપકાળ, જેને શરદ ઋતુ કહેવાય, અને વસંત ઋતુ કફનો પ્રકોપકાળ એટલે ફેબ્રુઆરી માર્ચમાં, તમે યુરોપિયન કન્ટ્રીઝમાં જાઓ તો પોલન એલર્જન્સને કારણે એ સમયમાં લોકો બીમાર પડે છે એવું કે, તો એ વખતમાં વધારે તકલીફ થાય. તો એ ઋતુ જ પરિચર્યા આયુર્વેદમાં કીધી છે કે રેજિમેન, એવરીડેનું જે રેજિમેન છે સ્વસ્થવૃત દિનચર્યાનું તો કરવું, પણ સિઝન વાઇઝ પણ અલગ અલગ આહાર વિહાર જે છે લેવા જોઈએ. તો એનું મેનેજમેન્ટ કરી અને યોગ્ય ટ્રીટમેન્ટ કરીએ વખત લાગતી હોય છે. શ્વાસના આયુર્વેદના પરિણામો ઘણા સારા છે. રેસ્પિરેટરી ટ્રેકના લગભગ બધા જ ડિસીઝમાં વખત લાગે છે પણ પરિણામો ઘણા સારા છે. પણ આમાં શરદીથી વિરોધાભાસ એ છે કે આમાં પાચન તંત્ર પર પણ એટલું ધ્યાન આપવું પડે, વાયુના અનુલોમન પર પણ એટલું ધ્યાન આપવું પડે. બીજો પ્રશ્ન હતો આપનો, ડિપ્રેશન, સ્ક્રિઝોફેનિયા જેટલા પણ મનોવાહ સ્ત્રોતસ દુષ્ટિજન્ય વ્યાધિઓ, મનના જે રોગો છે એમાં મન વિશે આયુર્વેદ પહેલા તો સરસ વાત એ કહે છે કે શરીર, આત્મા અને મન એ ત્રણ ચિકિત્સાના ઉપકરણ, એટલે આપણે ત્રણની ટ્રીટમેન્ટ કરવાની છે. આયુર્વેદમાં ક્યારેય શરીરની ચિકિત્સા એકલી કીધી જ નથી, મનને સાથે રાખીને જ ચિકિત્સા કીધી છે. મને એક સરસ શ્લોક યાદ આવે છે, હઠયોગ પ્રદીપિકા કરીને એક યોગનું પુસ્તક છે, જેમાં સરસ વાત કીધી, એનો હું શ્લોક ટાંકું છું. શ્લોક બહુ સરળ છે એટલે ટાંકું છું, બહુ ક્લિષ્ટ નથી, સામાન્ય માણસ પણ અમે સમજી શકે એમ છે. ઇન્દ્રિયાણામ મનોનાથ મનોનાથસ્તુ મારુત, મારુતાનામ લયોનાથ તસ્માત લયો પરમ ઉચ્યતે. ઇન્દ્રિયોનો સ્વામી મન છે, મનનો સ્વામી વાયુ છે, અને વાયુનો સ્વામી લય એટલે કે રિધમ છે.
અને એટલે જ લય ભગવાન છે, તસ્માત લયો પરમ ઉચ્યતે, એટલે લય ખોરવાઓ ન જોઈએ. આ બધા માનસિક રોગોમાં લય ખોરવાઈ જવાથી દખા થાય છે. મોટાભાગના સ્ત્રીઓને એટલે થાય છે કે એમના જીવનમાં અચાનક એવી ઘટનાઓ બને કે એક ઘરની સિસ્ટમથી ટેવાયેલા હોય ને બીજા ઘરમાં જતા રહે, પ્રેગ્નન્સી જેવી મેજર ઇવેન્ટ આવે લાઈફમાં, ફાઇનાન્શિયલ ક્રાઇસિસ જેવી ઇવેન્ટ, એટલે લય ખોરવાય. એ જે રૂટીનમાં જીવતો હોય, આપણે સામાન્ય રીતે સક્સેસ થવા માટે કહીએ છીએ કે કમ્ફર્ટ ઝોન છોડવો, પણ બધા બુદ્ધિશાળી નથી હોતા, બધા એ સાહસ કરી શકવા માટેની માનસિક શારીરિક તાકાત નથી ધરાવતા હોતા. અને પછી બધું છે ને, નાના મોટા ભેગો નાનો જાય, મરે નહીં તો માદો થાય, એટલે પછી માદો થાય, એનો લય ખોરવાય. એટલે આ લય ખોરવાવાની પ્રક્રિયાને ફરી લયબદ્ધ કરવી પડે એવું આપણે એમને સમજાવ્યું. એટલે કાઉન્સેલિંગ ટ્રીટમેન્ટ એમાં કરતા હોઈએ છીએ, સાથે સાથે વાયુની ચિકિત્સા, કારણ કે વાયુ મનનો સ્વામી વાયુ છે, અને મનના જેટલા રોગો છે એના માટે આયુર્વેદમાં સારી ઔષધો છે. બ્રાહ્મી છે, શંખપુષ્પી છે, જ્યોતિષમતી છે, માલકાંગણી છે, એ બધી સરસ્વત વસ્તુઓ છે. જે એક જ મિનિટ ખાલી રોકું, એટલે કે આ ખાલી જે આપણા દર્શકો શ્રોતાઓ સાંભળે છે એમને માહિતી જરૂરી છે કે ક્લિનિકલ ડિપ્રેશન એ પેલી હતાશા નથી, બ્રેકઅપ થઈ ગયું હોય સાંભળવા માંડીએ એ નથી, એટલે એમાં મેડિસિનનો પણ રોલ છે. કારણ કે ઘણા લોકો એમ માને છે કે માનસિક ને ખવાય, કારણ કે એ તો ખાલી આપણે કંઈક સારા પ્રવચનો સાંભળીએ અને સારું મ્યુઝિક સાંભળીએ અને બેઠા થઈ જઈએ, એવું નથી હોતું. એટલે મેં વચ્ચે રોક્યું કે તમે સિગમન્ડ ફ્રોઇડે જે નવી સાયકોલોજીના ધોરણો નક્કી કર્યા એના પછી દવાઓ પણ બની છે, અને એલોપેથીમાં પણ બની છે, આયુર્વેદમાં હમણાં વાત થઈ એમ અલગ અલગ ઔષધો છે, એટલે ડિપ્રેશનમાં ક્યારેક દવા પણ ખાવી પડે. મારે આટલી જ પૂરક માહિતી ઉમેરવી છે કે એવું જરૂરી નથી કે ખાલી સારી સારી વાતો સાંભળીને સુવાક્યો વાંચીને ડિપ્રેશન જતું રહે, ક્યારેક એ સાયકોલોજીકલ કેમિકલ લોચા છે. પેલા આપણે મુન્નાભાઈ કહેતા ને કેમિકલ લોચા દિમાગ મેં હો ગયા, એમ કેમિકલ લોચા છે દિમાગના, તો એને સરખું. બહુ સાચી વાત છે, એટલે હું આ વાત પર આવવાનો જ હતો, પણ જયભાઈ એ કહી દીધી એડવાન્સમાં, એટલે બહુ સારું કર્યું. પણ આ વાત એકદમ સાચી છે કે આપણે ત્યાં માનસિક રોગો પ્રત્યેની ગજબની ઉદાસીનતા છે, અને એટલે જયારે અંતિમ અવસ્થામાં ન જાય અથવા તો એના અંતિમ ખરાબ પરિણામો જોવા ન મળે ત્યાં સુધી આપણને એવી ખબર નથી પડતી કે ફલાણો વ્યક્તિ, ફલાણા બેન, ફલાણા ભાઈ એ માનસિક રોગના શિકાર છે, ડિપ્રેશનના શિકાર છે, અને એનું જે કાઉન્સેલિંગ છે એ ક્વોલિફાઈડ માણસ જ કરી શકે. સામાન્ય સંજોગોમાં કેવું થાય છે કે આ તો મારો ફ્રેન્ડ છે ને, એને મને ઉચ્ચની હિંમત 500 ગ્રામ આપી દીધી ને હું હમણાં તો સાજો જ છું. આ જે માનસિકતા, અથવા તો ઘરના લોકો પણ એવું કે છે કે એવી દવા શું ખાવી, એટલે એ વસ્તુ ખોટી છે. એને ક્વોલિફાઈડ માણસ જો છે એ કન્સલ્ટ કરે, એને કાઉન્સેલિંગ કરે, બહુ જરૂરી છે. બહુ બધા પ્રકારના યોગ, પ્રાણાયામ, વિપસ્યના પણ એમાં મદદ કરે છે, પણ અમુક સ્ટેજ પર જ કરે, જ્યારે પેશન્ટની સમજવાની કે પરફોર્મ કરવાની માનસિકતા હોય. જ્યારે માનસિકતા જ નથી ત્યારે કશું મદદ ન કરે, પૂરતો એકલો પડે ને મન આંખ બંધ કરીને વિચારે એટલે આડાવડા જ વિચાર આવે. એટલે એવી કન્ડિશનમાં ફક્ત ધ્યાન કરી લઉં, યોગ કરી લઉં, એક વખત ડોક્ટરને મળી લઉં, પછી મળવા પણ આવે ને સમજાવ્યા પછી પણ દવા ન લે, એવા દર્દીઓ ઘણા છે. અને એને કારણે રોગ વિશેની સામાજિક જાગૃતિ લાવવાની જરૂર છે. જેમ આ હમણાં જયારે સુશાંત સિંહ રાજપૂત વાળું થયું, એના પછી ઘણા દર્દીઓના ફોન આવે કે ઘણા મિત્રો સાથે વાત થાય, તો હું સરળ વાત હું કહેતો હોઉં છું કે આપણને આ મને કે આપને અથવા તો સામાન્ય માણસને એવી હંમેશા મનમાં એ હોય કે મને તો કોરોના થાય જ નહીં, એમ મને થોડો થાય. જ્યાં સુધી નથી થયો ને ત્યાં સુધી માણસ એવા જ ભ્રમમાં જીવે છે કે મને તો કોરોના થાય જ નહીં, એમ મને શું કામ કોરોના થાય એમ. એવી રીતે જેને તકલીફ ન હોય અથવા તો ડિપ્રેશન ન હોય અથવા તો મેલેરિયા ન હોય, તો મેલેરિયા ધનવાન માણસ હોય, સક્સેસફુલ હોય, બધા જ પ્રકારના જીવનમાં સુખ હોય, કોઈ પણ તકલીફ ના હોય, તો પણ માણસને મેલેરિયા થઈ શકે, ટાઈફોઈડ થઈ શકે, અસ્થમા થઈ શકે, ડાયાબિટીસ થઈ શકે, કોલેસ્ટ્રોલ થઈ શકે, એમ ડિપ્રેશન પણ થઈ શકે. ડિપ્રેશન માટે એવું જરૂરી નથી કે પેશન્ટના જીવનમાં દુઃખ જ હોય, પેશન્ટ પોતે અત્યધિક સમૃદ્ધ, સશક્ત અને સક્સેસના ટોચ પર હોય તો પણ એને ડિપ્રેશન ફીલ થઈ શકે, બીકોઝ ઇટ ઇઝ ડિસીઝ. ડિસીઝને એવું લેવા દેવા નથી કે એના શરીરનો લય ખોરવાય છે, વાયુ ખોરવાય છે, કેમિકલ લોચા સ્ટાર્ટ થાય છે, તો એ જે જે બગડેલી વસ્તુ છે એની આપૂર્તિ કરવી પડે. હવે ધનવાન માણસ છે એટલે એને હિમોગ્લોબિન ન ઘટે, સક્સેસફુલ માણસ છે એટલે એનું વિટામિન B12 ન ઘટે, આ જે માનસિકતા મગજમાં પેસી ગઈ છે એ કાઢવાની જરૂર છે.